લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર. આદિવાસી મહિલાઓ અને યુવાનોના કલ્યાણ માટે કાર્યરત એવા રમીલાબેન ગામિતને પદ્મશ્રી એવોર્ડ એનાયત. ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી સમુદાયની મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા તથા બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા માટે વિવિધ સેવા કાર્ય કરવા બદલ તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના સોનગઢ તાલુકાના રમીલાબેન ગામિતને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો છે. ધોરણ 10 સુધી અભ્યાસ કરનાર રમીલાબેને આદિવાસી સમુદાયના સદસ્યોને ઉત્કર્ષ અને કલ્યાણ માટે પોતાની કોઠા સુધી સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ટોયલેટ બાંધકામ, બાળકોમાં કુપોષણ નાબૂદી તેમજ ગ્રામીણ યુવાનોને રમતગમત ક્ષેત્રે પણ આગળ વધારવા માટે જરૂરી સહયોગ અને માર્ગદર્શન પ્રદાન કર્યું છે, જેના ખૂબ જ સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે. આજે તેમની સેવા પ્રવૃત્તિને કારણે ઘણા પરિવારોની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ સકારાત્મક પરિવર્તન આવ્યું છે અને તથા તેમની કામગીરી બીજા લોકો માટે પણ પ્રેરણારૂપ બની છે. આ અંગે ખુશી વ્યક્ત કરતા પદ્મશ્રી રમીલાબેને જણાવ્યું કે મને પ્રાપ્ત થયેલા સન્માન બદલ હું રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરું છું. વર્તમાન સરકારે સૌના સાથ અને સૌના વિકાસથી તેમના મિશનને આગળ ધપાવતા આદિવાસી સમુદાયના આર્થિક અને સામાજિક વિકાસને વેગ આપવા માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે અને તેનું અસરકારક અમલીકરણ પણ કર્યું છે. મને ખુશી છે કે આ યોજનાઓના માધ્યમથી આજે આદિવાસી મહિલાઓ અને યુવાનો પગભર બન્યા છે. મેં સમાજ સેવાની અંદર લોકોને માટે ઘણો સંઘર્ષ કર્યો. સંઘર્ષની સાથે સાથે મારા જિલ્લામાંથી કલેક્ટર ડીડીઓ કે દરેક અધિકારીઓ મને સપોર્ટ કર્યો. એમની સાથે મને આરતીબેને પણ ઘણો સપોર્ટ કર્યો. એમને લઈને મેં આજે આટલે સુધી પહોંચી છું. મેં મારા સમાજ માટે ઘણા એવા કામો કરે છે, આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના, આરોગ્ય ક્ષેત્રે એવા ઘણા એવા કામો કર્યા છે. અને 2017ની અંદર મને સદશક્તિ રાષ્ટ્રીય પુરસ્કાર આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને સાથે આપવામાં આવ્યો હતો. આજે મહિલાને મેં ઘણી બધી તાલીમો આપી છે કે પોતે ભગભર થઈ શકે. એની અંદર શિવણ ક્લાસ છે, કડિયા કામ છે, પછી બ્યુટી પાર્લર છે. એને રોજગાર આપવા માટે મેં ઘણા બધા હેલ્પ કરીએ છીએ. ઘણા એવા કામો કરવા માંગુ છે કે આપણા જે બહેનો છે એમને પોતે પગભર થઈને મારી સાથે સંકળાઈને કામગીરી કરી શકે અને આરતીબેનનો એક અમને સારો સપોર્ટ મળે એવી મારી ઈચ્છા છે. ભાજપના આદિજાતિ મોરચા ગાંધીનગર મહાનગરના પ્રમુખ આરતી કાળુભાઈ ભીલ તેમનું એક ઉદાહરણ છે. ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરવા ઉપરાંત તેઓ મહિલા મોરચામાંની ટીમ સાથે એનજીઓમાં પણ સક્રિય રીતે કાર્યરત રહીને જનકલ્યાણાર્થે કાર્ય કરી રહ્યા છે. રમીલાબેન ગામિત સ્ત્રી સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ છે અને તેમની કામગીરીથી રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી સમુદાયના જીવનમાં સુવાસ પ્રસરી છે. ખૂબ અભિનંદન રમીલાબેનને કે જેમણે આટલા બધા સંઘર્ષો વેઠીને અને આદિવાસી સમાજનું, આદિવાસી જીવનશૈલીનું નામ જે ઉત્કૃષ્ટ રીતે કામગીરી બજાવીને જે દીપાવ્યું છે એની બદલ અમે ખૂબ ખૂબ આનંદિત છીએ અને લાગણીની અનુભૂતિ સાથે અમે એમને ખૂબ જ બિરદાવીએ છીએ કે એ પોતે જ એક પ્રેરણાસ્ત્રોત છે કે એમણે આટલી બધી સ્ત્રીઓના, આટલી બધી પરિવારોના અને આદિવાસીના જે પરિવારો છે એમને સ્વચ્છ ભારત અભિયાનના અભિગમનું એક વિચારશૈલી આપી અને એ વિચારશૈલી દ્વારા એમણે ઘણા બધા કાર્યો અને પોતે કડિયા કામ કરીને એમણે જાતે પોતાની જાતે આ બધા વસ્તુઓની અંદર આગળ વધ્યા અને એમણે કેટલી પણ સ્ત્રીઓને પોતાના ઘર પરિવારો ચલાવવા માટેની પ્રેરણા પોતે જ આપી છે. મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.